નવસારીના ગણદેવીની બે બહેન પર તાંત્રિકના દુષ્કર્મની ઘટનાની હજી શાહી સુકાઈ નથી ત્યારે નવસારી તાલુકાના રામલા મોરા ગામના જયેશ બાપુનો ભાંડો ફૂટી ગયો। ભોગ બનનારી ગણદેવીની એક વિધવા મહિલાએ જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે જયેશ બાપુની પોલ ખુલી ગઈ। જયેશ બાપુ પર આરોપ છે કે ગણદેવીની એક વિધવા મહિલાની બીમારી દૂર કરવાના બહાને તેના પર દુષ્કર્મ આચરાયું। મહિલાએ જયેશ બાપુ સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી। મહિલાએ ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે જયેશ બાપુ મહિલાને કહેતો હતો કે દુઃખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે। હાલ પોલીસે જયેશ બાપુની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। નવસારીના ગણદેવીનો આ કે જે બે બહેન પર તાંત્રિકની દુષ્કર્મની ઘટના બની હતી ત્યાર પછી ફરી એક પ્રકારનો આવો જ એક બનાવ બન્યો છે અને નવસારી તાલુકાનું જે રામલા મોરા ગામ છે તેમાં જયેશ બાપુની આ આખી કર્મકુંડલી સામે આવી ચૂકી છે। જે ભોગ બનનારી એક વિધવા મહિલા હતી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવીને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો। નિલેશ ગામિત સંવાદદાતા ફોન લાઈન પર, નિલેશ પૂરી વિગત। જી, આજે કંઈક સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં તાંત્રિક દ્વારા મહિલાઓ સાથે જે કંઈક દુષ્કર્મની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। જે કંઈક નવસારી ગ્રામ્ય વિસ્તારમાં એક આશ્રમ ચલાવે છે અને ખાસ કરીને તાંત્રિક વિધિઓ કરવાનું પણ કામકાજ કરતા જયેશ ભગત કરીને છે અને એ આ જે કંઈક મહિલાને પોતાના જે કંઈક દુઃખ દૂર કરવાના અને પૂર્વ જન્મમાં જે કંઈક દુઃખ જે કંઈક પાપો કર્યા છે જેના કારણે પાપો દૂર કરવા માટે તમારે વિધિ કરવી પડશે એ પ્રકારની જે કંઈક વાતો કરીને મહિલાને ભોરવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના પગલે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને હવે જે લંપટ જે તાંત્રિક છે પોલીસની પકડમાં આવી ગયો છે અને મહિલા કેટલી બીજી કેટલીક મહિલાઓ સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચર્યું છે કે કેમ અને છેતરપિંડી કરી છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ જે તાંત્રિક જયેશ છે એને જે કંઈક કોવિડ ટેસ્ટ વગેરે કરવામાં લઈ જવામાં આવી કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બિલકુલ નિલેશ, આભાર તમામ માહિતી આપવા બદલ। તો રમલા પોલીસ જે છે તે અત્યારે હાલ તો સમગ્ર ઘટનાને લઈને યોગ્ય તપાસ તેજ કરી રહી છે।